જી રુઝાન જી, આપ શું માનો છો? હું બિઝનેસ બી કરું છું અને હું સોશિયલ કામ બી કરું છું, એટલે હું બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહું તો મને અત્યારે એટલા પ્રોબ્લેમ એટલે નથી, કારણ કે મારો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી નો બિઝનેસ છે અને અમારા મેજર કામ ઓનલાઈન થતા હોય એટલે અમારે માં પ્રોબ્લેમ નથી. પણ હવે જે હું સોશિયલ કામની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. સરસપુર એરિયામાં મારી બહેનો કામ કરે છે, બીપીએલ, જેની મેં 200-250 બહેનોના જનધનના એકાઉન્ટ મેં પોતે ખોલાવ્યા છે અને આધાર કાર્ડમાં અમને પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ લોકો પાસે પુરાવા નથી, કોઈ બી પુરાવા નથી, એટલે આધાર કાર્ડ કંઈક 50-60 જ નીકળ્યા છે અત્યાર સુધી. હવે એ બહેનોને જેવું, અને દિવાળી વખતે એ બહેનોએ એ લોકોનો ખર્ચો થઈ ગયો હતો, મોટી નોટો બચીને રાખી હતી, નાની નોટો નીકળી ગઈ હતી. હવે થયું શું કે જેવું આ 8 તારીખ, એટલે 8 તારીખે કહેવામાં આવ્યું, એ લોકો અગેન એ લોકો કંઈક પાલિતાના અને પાટણ ગયા હતા અને પછી આયા અને જે આ એકદમ બોમ્બાર્ડમેન્ટ, એ લોકો એટલા ગભરાઈ ગયા, કારણ કે બધા બીજા લોકો એ લોકોના માઇન્ડમાં એટલા બધા અલગ અલગ થોટ્સ હતા કે ઇનિશિયલી થી આ બિચારી બહેનોને તો વાંચતા લખતા આવડે ને થોડું ઘણું ટીવી જોવાનું મળે તો સાંભળે, એટલે બીજા બધા ટાઉટ્સ, જેને ટાઉટ્સ કહીએ, દલાલ કહીએ, જે કહીએ, એ એરિયામાં ફરતા જ હોય, કારણ કે અમને કેટલા હેન્ડલ કર્યા છે અમે એ લોકોને, મને ખબર છે બરાબર. તો એ એરિયામાં એ લોકો ટાઉટ્સ, એ લોકોના કાન ભંભેર્યા કે ભાઈ તમારા પૈસા પડી ગયા, એટલે ત્યાંથી જ ચાલુ થયું. એટલે મારી જે 6 લોકોની ટીમ ત્યાં બેસી દિવસ રાત બેસીને એ લોકોને સમજાવ્યા, એ લોકોને ફોર્મ્સ ભર્યા કે ના, પછી અમારી ટીમ એ લોકોને બેંકમાં લઈ ગઈ, કલાકો સુધી લાઈનમાં ઉભી રહીને, કારણ કે ધેવે શું ડેસ્પરેટ. એટલે એ જ વાત કરે છે કે મહિલાઓની મુશ્કેલી શું, મેઈન મુશ્કેલી શું. પછી હજી સરસ વાત કહું તો, મારી ટીમમાંથી 2 લોકો બરોડાથી આવે છે, રોજ અપ એન્ડ ડાઉન કરે છે સરસપુરમાં. તો એ લોકોનો મને તો થયું પહેલા કે મજાક થઈશું, કે 9 તારીખે મારી પાસે વોટ્સએપ આવે મારા ટીમના સિનિયર માણસનો, કે રુઝાન લીડર નો, કે રુઝાન નું નથી આવી શકતી કારણ કે મારી પાસે 200 રૂપિયા છે. એટલે મેં કહું આ મજાક છે શું, તો કે ના સિરિયસલી. પછી મેં સમજાયું કઈ રીતે, કે ચલો એ ત્યાં બરોડામાં તેની વ્હીકલ મૂકી, પાસ છે એટલે લીધું, અહીંયા પાર્કિંગ ના પૈસા આપવા પડે, પછી અહીંયા પાર્કિંગમાં શું કહેવાય એનું, પછી અહીંયા પેલું રિક્ષા લેવી પડે એને, પછી ત્યાં જાય, પછી એના પછી બીજા કોઈ પૈસા નથી, લોકો નાસ્તો પાણી રસ્તામાં કરે, તો કે હું નહીં આવી શકું. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે એવું નથી કે જે લોકોને બ્લેક મની છે, જે લોકો પાસે કરપ્ટ મની છે, એ લોકો નહીં ફસાય, એવું ડિસ્કસ કરીશ. ધેટ્સ અ પોઈન્ટ, કારણ કે હું મારો જે બીજો બિઝનેસ બરાબર છે એટલે હું